રાજકોટના જેતપુરમાં જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્ર તેમજ ઇફકોમાંથી પાણીચું પકડાવવાની રાજનીતિ સામે રોષ. જેતપુરમાં જેતલસરના આગેવાન દ્વારા રાત્રિના સમયે વિડીયો વાયરલ થયો હતો. જેતલસરના આગેવાન દિલીપ ભુવાનો વિડીયો વાયરલ થયો હતો. લોકસભાના આયાતી ઉમેદવાર મૂકી સ્થાનિક નેતાઓનું કદ કાપ્યાના આક્ષેપો. વિડીયો વાયરલ થતાં દિલીપ ભુવાને પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન. દિલીપ ભુવાએ મીડિયા સમક્ષ અનેક ભાજપના નેતાઓ પર આક્ષેપો કર્યા. સહકારી આગેવાન અને જયેશ રાદડિયાને વેતરવાની પેરવી ચાલી. ખેડૂત નેતા જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્રમાંથી કાપવાની પેરવી સામે રોષ. ખેડૂતો તેમજ અન્ય આગેવાનો પણ જયેશ રાદડિયાને આપી રહ્યા છે સમર્થન. જામકંડોરણામાં કેન્દ્રીય મંત્રીના રોડ શોનો ફિયાસ્કા વિશે પણ દિલીપ ભુવાએ ઉલ્લેખ કર્યો હતો. આશીષ પાટડિયા, જેતપુર. કાલનો વિડીયો 30-4 નો જે વિડીયો વાયરલ કર્યો હતો એ અમારા દિલની એક વેદના હતી. કિસાન નેતા અમારા જયેશભાઈ રાદડિયા, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા, જેમનું પ્રતિનિધિત્વ 15-15 17-17 વર્ષથી આજે ઇફકોની અંદર કાયમી માટે ડિરેક્ટર તરીકે રહેતા હતા, એમને વાહે રાદડિયા પરિવારમાંથી જયેશભાઈ રાદડિયા 2-3 ડિરેક્ટર તરીકે રહેતા હતા, એને કાપી નાખવા માટે તડીપારની ટોળકી એમના અંગત મિત્રો અથવા કોઈ અંગત હિતેશુને ઇફકોની અંદર એન્ટ્રી કરાવી અને રાજકીય કારકિર્દી જયેશભાઈ રાદડિયાની કાપી નાખવા માટે આવું એક નેટવર્ક ચલાવી રહી છે. એની વેદના અનુસાર અમે કોઈ આપ પાર્ટી કોંગ્રેસ પાર્ટી નહીં, અમે દિલથી જયેશભાઈને કાલે અમારા કિસાન નેતા તરીકે માનતા હતા, આજે પણ અમારા કિસાન નેતા તરીકે માની છીએ. એની વેદના પેટની અંદર રહેતી નહોતી એટલે વેદના ઉભરાઈને બહાર આવી છે, એટલે અમે કાલે સહી સ્વીકારીશું નહીં અને આજે આ વસ્તુ સ્વીકારશું નહીં. હું એક નહીં, આવા ગામે ગામ, જેતપુર તાલુકાના નહીં, આ રાજકોટ જિલ્લાના 1058 નેસડા સહિત જયેશભાઈ રાદડિયાના સમર્થનની અંદર અંદરથી વેદના ઠલવે છે. અને હું તો એક ખેડૂતના દીકરા તરીકે મારી વેદનાને બહાર કાઢી છે. એના અનુસંધાને કાલે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડિયાને સ્વીકારતા હતા, આજે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડિયાને સ્વીકારી છીએ. કારણ કે જે તે સમયે મંડળીની અંદર નાના માણસને લોનની જરૂરિયાત હોય કે કાર્યકરોને લોનની જરૂર હોય, આપનો કાર્યકર હોય કે કોંગ્રેસનો કાર્યકર હોય, જયેશભાઈ રાદડિયાએ કોઈ દિવસ એમાં રાજકારણ નથી લઈ આવ્યા. એટલે અમે એની અંગત અમને વેદના થઈ કે જયેશભાઈ આપણો કિસાન નેતા છે અને જયેશભાઈને કાપી નાખે એ અમે સ્વીકારી નથી શકતા. એટલે અમારી વેદના, અમારા દિલની વેદના અમે બહાર કાઢી છે. અરે આ તળીપારની ટોળકીના જી, ભાજપના તળીપારની ટોળકીના અમુક ભાજપ સાથે રહેલા લોકો જયેશભાઈનું રાજકીય કદ ઘટાડવા માટે આ બધા નાટક કરી રહ્યા છે. આ રોજ છે જામનગરની જામકંડોરણાની રેલીની અંદર આજે એના વિડીયોના પ્રતિઘાત નથી પડ્યા. હું એવું નથી કહેતો કે અમે વિડીયો વાયરલ કર્યો એના પ્રતિઘાત પડ્યા, પણ જામકંડોરણા નહીં, જેતપુરની અંદર નહીં પણ ધોરાજીની અંદર એ રેલીની, એને જે બાઇક રેલી કરી હતી રેલીની અંદર માણસો આવવા માગતા નથી. કારણ કે જયેશભાઈની કારકિર્દી ખતમ કરવા માટે આ લોકો ભાજપના મિત્રો તૈયાર થયા છે, જેના અનુસંધાને આજે જામકંડોરણાની અંદર રેલીની અંદર 8-10 ગાડીઓ હતી, કોઈ માણસો નહોતા, 5-7 જણા એના વચોટિયા હતા એટલા જ હતા. કારણ કે રાજકીય રીતે જયેશભાઈનું વેતન વેતરે એ રીતે વેતરવામાં, એટલે આ લોકો તળીપારની ટોળકીના માણસો કાયમી પ્રયત્ન કરી રહ્યા છે. આજે ઇફકોમાંથી વિદાય કરી, કાલ હવારે તો આરડીસી બેંકના ચેરમેનમાંથી વિદાય કરી લઈએ તો શું અમારે બંગડીયું પહેરી છે? અમે ખેડૂતના દીકરા છે, કિસાનના દીકરા છે. અમારો નેતા કાલે જયેશ રાદડિયા હતો, ભાજપમાં હોય તો ભલે, કોંગ્રેસમાં હોય તો ભલે, આપમાં હોય તો ભલે. એટલે અમે આ બિલકુલ ચલાવી નહીં લઈ અને ચલાવી લેવામાં આવશે નહીં.